રાજ્યમાં કોરોનાના કેસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે એટલે કે ઓમિક્રોનના કેસી સતત વધી રહ્યા છે અને કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર હરકતમાં આવી છે દરેક જિલ્લામાં નોડલ અધિકારી નિમાયા છે મંત્રીઓને પણ આપવામાં આવી છે વિશેષ જવાબદારી વડોદરામાં આજે મંત્રી પ્રદીપ પરમારની અધ્યક્ષતામાં બેઠક મળશે સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે બેઠક મળનાર છે આ બેઠકમાં નોડલ અધિકારી વિનોદ રાવ પણ હાજર રહેશે ત્યારે અને મનપા કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે આ બેઠકમાં એસએસજી અને ગોત્રી હોસ્પિટલના વડા પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે એટલે કે કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ અને વ્યવસ્થા મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે માનુ ચાવડા વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે લાઈવ માનું જણાવશો કે ત્રીજી લહેર છે દસ્તક દઈ રહી છે ત્યારે વડોદરામાં ગઈકાલે બસો જેટલા કેસ કોરોના પોઝિટિવ નોંધાયા અને એના કારણે તંત્ર હરકતમાં આવ્યું છે આજે સર્કિટ હાઉસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે રિવ્યુ કરવામાં આવશે કે કયા પ્રકારની તૈયારી છે કયા પ્રકારની તૈયારી કરવી જોઈએ અત્યારે વડોદરા સર્કિટ હાઉસ ખાતે પ્રભારી મંત્રી પ્રદીપ પરમાર આ ઉપરાંત કલેક્ટર શહેર ભાજપ પ્રમુખ ધારાસભ્યો અને અન્ય અધિકારીઓ છે અહીંયા ઉપસ્થિત છે અને થોડા સમયની અંદર જ આ મિટિંગ શરૂ થશે મિટિંગમાં કમિશનર અને કલેક્ટર કચેરી તરફથી પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવશે કે કયા પ્રકારની તૈયારી છે સંભવત આ બેઠકની અંદર ઓએસડી વિનોદ રાવ આ ઉપરાંત ગોત્રી હોસ્પિટલ અને એસએસજી હોસ્પિટલના નોડલ ઓફિસરો કોર્પોરેશનના કમિશનર અને કોર્પોરેશનના આરોગ્ય અમલદાર આ તમામ અધિકારીઓ છે ઉપસ્થિત રહેશે અને પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે કયા ની તૈયારી છે ઓક્સિજન ની જરૂર પડે તો કેટલી ઉપલબ્ધતા છે આ ઉપરાંત બેડની કેટલી વ્યવસ્થા છે વેન્ટિલેટર ની કેટલી વ્યવસ્થા છે કયા પ્રકારની તૈયારી કરી શકાય આ તમામ બાબતને લઈને અત્યારે આ બેઠક થવાની છે થોડા સમયની અંદર જ આ મિટિંગ શરૂ થશે કમિશનર અને કલેક્ટર છે એ પ્રેઝન્ટેશન રજૂ કરશે અને આગામી સમયમાં કયા પ્રકારની તૈયારી કરવાની થાય છે એ તમામ બાબતને લઈને ચર્ચા કરવામાં આવશે ખાસ કરીને વાયબ્રન્ટ સમિટ રદ કરવામાં આવ્યું છે પતંગ ઉત્સવ રદ કરવામાં આવ્યો છે ત્યારે જિલ્લા લેવલે અથવા શહેર લેવલે જે કાર્યક્રમો થાય છે એના ઉપર કેવી રીતે નિયંત્રણ લાવી શકાય સોશિયલ ડિસ્ટન્સનું પાલન કેવી રીતે કરી શકાય લોકોનું